हेलो दोस्तों नमस्कार। तो आज आप बनावाना छे मसाला मकाई ना डोडो छे एने आपणे मसाला वालों कड़वानो छे शेकीने। सौथी पहेला आपणे जे आना पांदड़ा छे एने आपणे काढ़ी लेवाना छे। तो आ बधाज आपणे जे हतुं पांदड़ा पण काढी लीधा अने जीणा जीणा रेसा पण काढी लीधा अने आ एटली खराब होय एवुं लागे छे तो एने हुं आ कट करी लउं छुं। तो आ कट थई गई अने हवे आपणे अने कोई वच्चे पण खराब दाणो होय तो काढी नाखवानो छे। अने हवे आपणे आने गेस ऊपर हाथथी फरावता फरावता शेकी लेवानो छे। मित्रों आपणो आ મકાઈનો સાદો અને સિમ્પલ વિડિયો છે અને એકદમ આપણે ઘરમાં જે મસાલા હોય એ જ આપણે આમાં વાપરવાના છે। અને આ રીતનો મકાઈનો ડોડો શેકીને ઉપર મસાલા છાંટશું તો આપણે ઘરમાં નાના છોકરાઓને પણ આ ખૂબ જ ભાવશે। હું આ વિડીયો થોડો ફાસ્ટ ફોરવર્ડમાં છે, થોડું આની સ્પીડ વધારે છે, પણ આપણે આ રીતે હાથથી ફરાવતા ફરાવતા મકાઈનો જે ડોડો છે એને આ રીતે શેકી લેવાનો છે। તો આ આપણો ડોડો શેકાઈ ગયો છે અને હવે આપણે મસાલા કરશું। તો આ મેં લીધું છે ધાણા જીરું અને આ લાલ મરચા પાવડર, એ તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો। અને આ છે શેકેલા જીરાનો પાવડર અને આ છે સંચળ અને આમાં તમે મરીનો ભૂકો કરીને પણ એડ કરી શકો છો। અને આ ચાટ મસાલો છે એ પણ તમે થોડો વધારે પણ નાખી શકો। અને આ થોડું નિમક નાખું છું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું। તો આપણો મસાલો મિક્સ થઈ ગયો છે અને આપણે એક અડધું લીંબુ લઈ લેવાનું છે અને લીંબુ છે એ આપણે મસાલામાં આ રીતે લગાડવાનું એટલે જે મસાલો છે એ લીંબુમાં ચોંટી જશે। અને આને આપણે આ રીતે ડોડા ઉપર ઘસી અને હાથથી થોડું લીંબુને દબાવતા જવાનું છે જેથી લીંબુનો રસ છે એ પણ એમાં ડોડાની હારે ચોંટતો જશે। આ રીતે હું આખા ડોડામાં આ મસાલો લગાડી દઉં છું બધો જ મસાલો મેં લગાડી દીધો છે અને આ તૈયાર છે આપણો મસાલા ડોડો।